માંડવી તાલુકાના મોટીમઉ ગામે નિવૃત્ત પોલીસ કર્મચારીએ ગૌચર જમીનનો મુદ્દો ઉઠાવ્યો ભ્રષ્ટ સરકારી અધિકારીઓના નામ આવ્યા સામે કોણ છે ભ્રષ્ટાચારી સરકારી અધિકારીઓ જુઓ ખાસ અહેવાલ નમસ્કાર દર્શક મિત્રો જય હિન્દ કચ્છમાં હાલમાં એક તો દુકાળની પરિસ્થિતિ છે ત્યારે ગૌચર માટે ઘણા દાતાઓ પણ આગળ આવ્યા છે અને ખાસ કરીને ગાયો માટે આપણે માંડવી તાલુકામાં કે કચ્છમાં વાત કરીએ તો ગૌચર જમીનનો દબાણ એ એક મોટો યક્ષ પ્રશ્ન છે દબાણ ઘણું બધું વધ્યું છે અને ખાસ કરીને હાલમાં જ એક મુદ્દો સપાટી ઉપર આવ્યો છે એ છે આપણે માંડવી તાલુકામાં બેફામ ખનીજ ચોરી એ મુદ્દો પણ સપાટી ઉપર છે એ બે મુદ્દાઓ આપણા હાલમાં બ ઘણા બધા પેચીદા છે એ વિશે આપણે માંડવી તાલુકાના મોટી મઉ ગામના દરબાર ભારતસિંહ કે જેઓ પોલીસમાં ફરજ બજાવી ચૂક્યા છે અને એમની કામગીરી બહુ સારી રહી છે એમની પાસેથી આપણે મેળવીશું માહિતી કે આ તમે લડત ગૌચર માટે કેટલા સમયથી ચલા ચલાવી રહ્યા છો અને એના માટેનું આપ શું કહેશો એ વિશે આપણે જાણીશું હા હું સૌ પ્રથમ તો યોજના શ્રી જેમલસિંહજી જાડેજા પરેશ મહારાજ અને આરીફ ખલીફાના બધાયને હું બહુ નિડર અને સારા પ્રતિનિધિ કચ્છના છે એ માટે હું એ લોકોને અભિનંદન આપું છું અને ધન્યવાદ આપું છું હવે એ બીજી કે અમારા ગામની મોટી મઉમાં છસો ને અઠ્યાવીસ એકર ગૌચર જમીન છે આના માટે હું સતત પંદર વર્ષથી અરજીઓ કરું છું પ્રશાસનને પણ મારી છસો અત્યારે ઘઉચર તો પચાસ એકર પણ નથી રહી બે પગના આંખડાઓ બધા જે તે જમીનમાં ભેળવી દીધી છે અમારી ગાયોને મઉ નાની મઉ નાની મઉની જમીન છે જે છે એ ઓગણસાઠ એકર છે ઘઉચરની અમારી ગાયોને એટલી તકલીફ પડે છે કે અમારી સીમમાં જમીન ગૌચર તો રહી નથી મોટી મઉ કે નાની મઉં અમારી જે ગાયો છે એ પોલડીયાની સીમમાં જાય છે ચરવા માટે જે પોલડીયા નવ કિલોમીટર દૂર છે આટલું બધું ગાયોને હેરાન અને મેં અવારનવાર પ્રશાસનને રિમાઇન્ડરો પણ કર્યા પણ એનું કોઈપણ જાતનું મને આજ દિવસ સુધી સંતોષકારક જવાબ નથી મળ્યો અને ગૌચરને ખાલી કરવામાં નથી આવ્યું મેં એટલે સુધી લખ્યું કે ગૌચર ખાલી કરાવો એનો ખર્ચો થાય એ હું આપી દેવા તૈયાર છું એના બોર્ડ લગાવવા માટે હું તૈયાર છું મારા ખર્ચે પણ પ્રશાસનનું આદિ સુધી શૂન્ય છે પછી મેં એક મઉ મોટી મઉનું જમીન કૌભાંડ તારીખ સાત પાંચ ઓગણીસો તેરના મેં દરેક ઠેકાણે મુખ્યમંત્રી મહેસૂલ મંત્રી કચ્છ કલેક્ટર સાહેબ અને જુદી જુદી વ્યક્તિઓને એક આઠ પાનાની અરજી કરેલ છે કે માંડવી તાલુકામાં તે વખતે સર્કલ વી કે સોલંકી સાહેબ હતા એમને પોતાની સ્વયં સત્તાથી એમને કોઈ અધિકાર નથી કે શ્રી સરકાર દાખલ જમીન હોવા છતાંય એ પોતાની સત્તાથી મૌની અંદર બસો એકરથી વધારે જમીનો જે તે ભૂમાફિયાઓને અને લાગતા વળગતાઓને પૈસા ખાય અને આપી દીધી છે મેં મારા સાત પાંચ તેરના અરજીની અંદર એ ઉલ્લેખ કર્યો છે કે બે એણે પૈસા ખાધા છે લાખો રૂપિયા ખાધા છે જો મઉની અંદર આટલો ઘોટાળો કર્યો હોય વીકે સોલંકી તો આખા માંડવી તાલુકામાં એણે કેટલો ઘોટાડો કર્યો હશે માંડવી તાલુકા પછી એ નખત્રાણા ગયું નખત્રાણા તાલુકામાં કેટલો ઘોટાળો કર્યો હશે ત્યાંથી પછી એને એને રાજી થઈ એને ભાજપ સરકારે એને પ્રમોશન આપ્યું અને અત્યારે એને ભેંસાણ મૂક્યો ને ત્યાંથી પાછું અત્યારે હળવદ છે અને પાછો એ ચૂંટણીમાં કદાચ માંડવી આવી શકે આ પ્રશાસનની મહેરબાની એના ઉપર આવા ભ્રષ્ટ અમલદારોને એક દિવસ પણ ચલાવી ન લેવાય પણ છતાંય મારી અરજીનું કોઈ પણ જાતનું મારું આજ સુધી એ અરજીને લગતું નિવેદન મન નથી આવ્યું મને દુઃખ થાય છે કે ભે મેં અરજદાર છું મેં અરજી કર્યાના કારણો શું છે કે મને માહિતી અધિકાર નીચે અરજી મળી છે અને તલાટીએ એમ કીધું છે કે આ જમીન બધી સરકાર દાખલ છે અને આજ દિવસ સુધી સરકાર દાખલ છે મેં અરજી સાથે બધે પ્રૂફ સાથે મૂક્યા છે સાત બાર સરકાર સરકારનો દાખલો આ થે કારણ કે અરજી કરવા પાછળ એક મૌખિક ત્યાં ચાલે નહીં જેથી મારે નામ મારે નીચું જોવું પડે મેં એક અરજી કરી છે એની તલા કલેક્ટર તરફથી પણ નાયબ મામલતદાર પ્રાંત અધિકારીને પણ તપાસ સોંપવામાં આવી પ્રાંત અધિકારી પણ મારું નિવેદન પ્રાંત અધિકારી બે ત્રણ વખત આવી ગયા એ પણ એન કે રીતે પોતાના ખીચા ભરીને નાળ્યા ગયા બરાબર જે તે જીવી દેસાઈ સાહેબ હતા બરાબર મારી નિવેદન ના લીધું પછી ગૌચર માટે પણ મેં ઘણું જજ્જ મળ્યું છું ગૌચર માટે પણ મને ક્યાંય પણ મને કોઈપણ જાતનું યથાર્થ સરકાર તરફથી મને કોઈપણ જાતનો જવાબ નથી મળ્યો છસો એકર જમીન જો હોય અને સ્થળ ઉપર પચાસ એકર પણ જમીન નથી રહી તો મને દુઃખ લાગે છે બીજું બાજુના ગામડાઓમાં પછી આ પથ્થર જે છે એ પણ ગેરકાયદેસર કઢાય છે મઉમાં પણ પથ્થરોની ખાણો જે છે એ પણ ગેરકાયદેસર કઢાય છે તપાસ સરકાર કરે નાગરે અંદર પણ પથ્થર ભૂમાફિયાઓ ખાય છે એની પણ ઓછામાં ઓછી પાંચ દસ કરોડ રૂપિયાની આ બધું પથ્થર અને ગેરકાયદેસર માટી પણ એ પ્રશાસન હમણાં પણ એક બહારની ટીમો આવી છે પણ એ પણ કોઈ પણ જાતનું કાર્યવાહી નથી કરી કારણ કે હવે આજે ગાંધી છાપ નોટ શું નથી કરતી ગાંધી બાપુ બેઠા છે નોટ ઉપર બે હજારની ઉપર હજાર ઉપર પાંચસો ઉપર એટલે આના ખીચા ભરાઈ ગયા હોય આ ભૂફેમાં માફે ખીચા ભરી દીધા હોય દુઃખ લાગી ગૌચર માટે જમીનના ભૂમાફિયાઓ માટે અને પ્રશાસન એક બાજુ ભાજપ સરકાર એમ કહે છે કે ભૂખ અને ભ્રષ્ટાચાર દૂર કરવા માટે પણ ભાજપના અધિકારીઓ અને ભાજપ સરકાર જો આમાંની અંદર રસ ઊંડો રસ લે મારી એ ઈચ્છા છે હું પોતે ભાજપી છું પહેલેથી ઓગણીસો હું રિટાયર થયા પછી પણ ભાજપી છું આજે પણ ભાજપી છું મને દુઃખ લાગે છે કે આને આવું પ્રશાસન સુંદર પ્રશાસન છે પણ અમલદારો ભાજપના જે નેતાઓ જે છે એ ઉપરથી સારા માણસો છે પણ એના જે અમલદારો છે અત્યારે કચ્છની અંદર રેમ્યા મોહન છે કલેક્ટર આવો કચ્છમાં કલેક્ટર ક્યારે નથી આવ્યો પાવરફુલ છે આનો ઉપયોગ લેવો જોઈએ પણ આ પ્રાંત અધિકારી જીવી દેસાઈ તો રૂપિયા બનાવી ગયો અને ભરૂચ છાડ્યું ગયો ભરૂચ ચાડ્યું ગયું મઉની અંદર પ્રાંત જીવી દેસાઈ સાહેબે સો એકર જમીન પાસ કરી છે જેને અમુક જમીનોની અંદર મારી પાસે માહિતી અધિકારી એ જમીનોમાં જમીનો નમાવે છે એને અધિકાર નથી કારણ દાખલા તરીકે એક વસ્તુ કહું કે કલેક્ટર સાહેબે કે ડેપ્યુટી કલેક્ટર સાહેબે જે જમીનના રદ કરી હોય છતાં પણ એને અનદેખી કરી અને એ જમીન પોતે સિત્તેર એકર એંસી એકર નેવું એકર મઉના સો એકર જમીન એને પાસ કરી છે બરાબર સાંતળીમાં જમીન મળી છે એને કરવાના અધિકાર પણ નથી છતાં એણે કરી છે બીજું મોટી મઉની અંદર દેવસ્થાનો આવેલા છે ગંગેશ્વર મહાદેવને પહેલાં હું સલામ કરી પકેલાવીને કહું છું ગંગેશ્વર મહાદેવની દસ એકર જમીન જે રત્ના પરનું પટેલ એનો કબજો કર્યો છે ખાય છે બીજું હટકેશ્વર મહાદેવની હટકેશ્વર મહાદેવની જમીન જે છે એ પણ મઉના માણસો ખાય છે અગિયાર એકર જમીન છે શીતલામાની જમીન છે આ પછી સિદ્ધેશ્વર મહાદેવની જમીન છે પછી મમાય માની જમીન છે એ બધા માણસો મૌના જ ખાય છે પણ મેં બધી અરજીઓ કરી છે પણ મારી અરજીનું કોઈ સાંભળતું નથી કારણ કે ત્યાં કને આ લોકો એમ કહે છે કે આ અરજી કરવાવાળો ટેવ માણો ટેવવાળો માણસ છે મેં અરજી સાથે આધાર પુરાવા આપ્યા છે તેઓ છે ને જિંદગીમાં મરી તો જવું છે કાયો માટે કરીએ કાંઈક મંદિરો માટે જમીન જો અમારા વડીલો જ ધર્માદા કરીશું આ જમીનો જે છે મોટી મહુના દરબાર ગઢે બધાએ પહેલાં મઉના બધા જાગીદારો જ હતા મહુના બધા જાગીદારો જતા અને એના તે વખતે કરતા મેરા મને તે વખતે જાગીદારો જ બધા અમે પાંચ ગઢોએ પાંચ દરબાર ગઢોએ પાંચ છ ભાઈઓ છીએ એ બધી જમીન અમે ગંગેશ્વર મહાદેવને આપી છે હાટકેશ્વર મહાદેવને આપી છે પંચકુમુખે મહાદેવને આપી છે સિદ્ધેશ્વર મહાદેવને આપી છે મમાઈ માને આપી છે પણ આજ સુધી એ બીજા જો અનેક એક સરકારનો એક ઠરાવ છે કે ધર્માદાની જમીનનો કોઈ ગણોતિયો થઈ શકે નહીં પણ છતાંય અત્યારે માંડવીનો મામલતદાર જે અત્યારે અત્યારે ડાંગી સાહેબ છે એથી આગળ ડાભી સાહેબ હતા એણે નવી ઘોડી ન ઉદાવો પોતાને સત્તા ન હોવા છતાંય પોતે સ્વયંભૂ હુકમ કર્યો છે પોતાને સત્તા નથી ડાભી સાહેબને અને પોતે પોતાનો હુકમ ધર્માદાનું જો આ લોકો હુકમ કરતા હોય અને અનદેખી કરતા હોય કે ધર્માદાની જમીન માટે સતત જુઓ આવા ભ્રષ્ટ અમલદારો છે એને ભાજપના હું માનનીય શ્રી મુખ્યમંત્રી સાહેબ શ્રી રૂપાણી સાહેબ બહુ સારા માણસ કૌશિક પટેલ સાહેબ જે મહેસૂલ મંત્રી સાહેબ છે એ સારા ઉપરના જે અમલદારો છે પ્રદીપસિંહ જાડેજા ગૃહમંત્રી પણ સારા માણસો છે હું એક વિનંતી કરું છું કે આની ઊંડી તપાસ થવી જોઈએ ગૌચર માટે અને આ જે ગંગેશ્વર મહાદેવ છે જે હોય એ જમીન ખાલી કરાવવી જોઈએ મારી એક વિનંતી છે અને માગણી છે અમારા ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા જે છે એ તો અમારા શિરમોર છે અને અમારા સમાજના પ્રમુખ પણ છે એમને ગાયો માટે ઘણું કર્યું છે મારી એમને એક નમ્ર વિનંતી છે કે મોટી મઉની અંદર જો છસો અઠ્યાવીસ એકર હોય નાની મઉમાં ઓગણસાઇ એકર હોય અને સ્થળ ઉપર જો જમીન આ પચાસ સાઠ એકર માન હોય તો આ માટે કંઈક કરે માંડવી તાલુકા માટે અને મુંદર તાલુકા માટે પણ કરે હું એમને વિનંતી કરી અને નમ્ર અરેન્જ કરું છું અરેજ મોટા ભાઈ તરીકે પણ એમને હું એક દરખાસ્ત કરું છું કે આમાં કંઈક વિરેન્દ્રસિંહ જાડેજા કંઈક કરે કારણ કે મારું કોઈ સાંભળતું નથી એ લોકો એમ કહે છે કે આ નાનો માણસ છે ને કોઈ મારે બરોબર અને મારી મારો વિનંતી છે કે વિરેન્દ્રસિંહભાઈ કરે અને મારી પાસે જરૂર પડે તો મારી પાસે બધા આધાર પુરાવો પણ છે અને આધાર પુરાવા સિવાય હું ક્યારેય અરજી કોઈને કરતો નથી અને ભૂમાફિયાઓને જે આજે અત્યારે ખનન થાય છે બરોબર ભૂમાફિયાઓ કાઢી રહ્યા છે અને વેચી રહ્યા છે ખાણ ખનીજોનું એની પર તપાસ થવી જોઈએ વીરેન્દ્રસિંહને કહું છું અને પ્રશાસનને પણ કહું છું અત્યારે હું ખાસ કચ્છ કલેક્ટર સાહેબ જે રેમ્યા મોહન આવો પોતે ઇન્કવાયરી કરે પોતે પોતાની રાહબારીની છે નિડર અમલદારને બાકી એના સિવાય અત્યારે હું એમ રેમ્યા મોહન સિવાય કોઈ અમલદારને હું નિડર ગણતો નથી બધા ભ્રષ્ટ અમલદારો છે રેમ્યા મોહનને મારી અરજ છે કે પોતે આ પ્રશ્નો દરેક તાલુકાનું આ જો ગૌચુરનું ખોટી ભૂમા અને જે મામલતદાર હતો વી કે સોલંકી નાયબ એ નાયબ મામલદાર હતો ઈધારામાં અને એણે પોતે સ્વયંભૂ જે મારી અરજી છે સાત પાંચ તેરના એને હું વળગી રહ્યો છું અને એ અરજીની તપાસ થવી જોઈએ મારું નિવેદન લેવામાં આવે જેથી કરી મેં એને પુરાવા આપ્યા છું બીજો મારો પ્રશ્ન એ છે કે હું ભાજપનો અદનો સેવક છું રહીશ અને ભવિષ્ય મળતે તક હું ભાજપમાં જ રહીશ અને એક નિડર સેવક તરીકે રહીશ મારી એક પ્રશંસનને વિનંતી છે કે મેં જે અરજીઓ કરી છે એની તટસ્થ રીતે સાત તો પાંચ તેરની તટસ્થ રીતે અરજીઓ પે જે કરી છે એની તટસ્થ રીતે તપાસ થાય અને એની અંદર જો હું ખોટો ઠરું તો મને પણ એનો કસૂરવાટ ઠરાવી અને મને પણ સજા થવી જોઈએ કારણ કે એક વસ્તુ મને જ્યાં સુધી પુરાવો ન મળે ત્યાં સુધી હું અરજી કરતો નથી ખોટી અરજી કરતો નથી હું હંમેશા ભૂમાફિયાઓને નાગરેચા કે આજુબાજુના વિસ્તારમાં અંદર અને મઉની અંદર પણ જે આ જે ભૂમાફિયાઓ જે છે પથ્થરોની ખાણો જેની એની લીજ કેટલી છે એ હદબાર ગયા છે હજારો લગભગ સમજી લો કે લિમિટેડ બે હેક્ટર હોય તો એ પચીસ હેક્ટરમાં કરી નાખે આવું ચાલે છે તપાસ થવી જોઈએ તપાસ થયા પછી અને મને મારું નિવેદન લેવામાં આવે હું આના આધાર પુરાવા સાથે આપીશ બાકી ભાજપ તો એક સારો પક્ષ છે ભાજપના અમલદારો જે ઉચ્ચ જે છે મંત્રીઓ એ પણ સારા માણસો છે પણ એના નીચેના જે અમલદારો છે જેવી દેસાઈ જેવા ભ્રષ્ટ માણસો વી કે સોલંકી જેવા ભ્રષ્ટ માણસો એના વિરુદ્ધમાં તપાસ થવી જોઈએ મારી એક માગણી છે અને આની અંદર જો હું ખોટું થયું તો મારા વિરુદ્ધમાં પણ કાર્યવાહી થવી જોઈએ કચ્છમાં ખાસ કરીને માંડવી તાલુકામાં આપણે જોવા જઈએ તો એક તો ખનીજ ચોરીનો પ્રશ્ન પેચી દો છે અને સાથે સાથે ગૌચર જમીનનો દબાણ પણ સામે આવ્યું છે અને ખાસ કરીને એમાં ઘણા બધા આપણે સરકારી અધિકારીઓનો પણ આપણા બાપુએ ભ્રષ્ટ અધિકારીઓનો પર્દાફાશ કર્યો છે હવે આપણે આ બીજો શું પ્રશ્ન છે આ વિસ્તારનો માંડવી તાલુકાનો એ વિશે પણ આપણે એમની પાસેથી જાણીશું બીજો પ્રશ્ન એ છે કે પવનચક્કીઓ જે ગામે ગામ આવી છે માંડવી તાલુકામાં અને કચ્છની અંદર બધે છે કણે તો પવનચક્કીઓ સાથે મને વિરોધ ક્યાં સુધી છે ગૌચર પહેલી ખાલી કરાવવો બરાબર પછી પવનચક્કીઓ આવ્યું જોઈએ ગૌચર જો ગૌચરની અંદર અથવા તો સરકારી જમીનમાં જો પવનચક્કીઓ પડતી હોય ગૌચરમાં પડતી હોય તો ગૌચર પહેલી ખાલી નીમ કરો પછી પવનચકીઓ નાખો અગર પવનચક્કીઓ આવી ગઈ છે તો સ્થાનિક જે બેકાર માણસો છે સ્થાનિકના એને પવનચક્કીઓ મારફતે રોજીરોટી મળે એના ઉપર એને નોકરી મળે એવું પણ કંઈક કરવું જોઈએ મારી એક આ એક અભિલાષા છે અને વિનંતી છે